72માં પ્રજા સત્તાક દિન સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર રાજેશ પટેલના વરંદ હસ્તે ધ્વજવંદન ફરકાવી તિરંગાને આનબાન શાન સાથે સલામી આપી પરેડનું નિરીક્ષણ કરી રાષ્ટ્રીય પર્વની દબદબાભેર ઉજવણી કરી. બોતેરમાં રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની દેશ રાજ્યમાં દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડોક્ટર રાજેન્દ્ર પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ત્રિરંગાને આનબાન શાન સાથે સલામી આપી રાષ્ટ્રગાન હર્ષધ્વનિ સાથે સીડ્સ બલૂન ઉડાડી પરેડનું નિરીક્ષણ કરી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ વિભાગ દ્વારા વિવિધ પ્લાટૂન કમાન્ડોની નિગરાનીમાં માર્ચ પાસ્ટ યોજાઈ હતી. શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મીઓ તથા જિલ્લામાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર કરાટેમાં રાજ્યકક્ષાએ એવોર્ડ વિનર કુમારી આસ્થા મનોજકુમાર આચાર્યનું પ્રમાણપત્ર ટ્રોફી એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર રાજેન્દ્ર પટેલ રાષ્ટ્રીય પર્વની શુભેચ્છાઓ પાઠવતા સંબોધન કરતા જણાવ્યું હતું કે સાબરકાંઠા જિલ્લો ગુજરાતની ઉત્તર પૂર્વ દિશામાં આવેલ જંગલ આચ્છાદિત પ્રકૃતિના નિખારના કારણે સુહામણું છે. પ્રાચીન સ્થાપત્ય અને વાવો ઐતિહાસિક સ્મારકોમાં છુપાયેલો ઈડરિયો ગઢ પથ્થરોની શિલાથી શોભે છે. ગુજરાતીપણાને જાળવી રાખવાનો સંઘર્ષ શૌર્ય ઇતિહાસ સુહામણા સાબરનો નોખો નિરાળો છે. ગુજરાતી સાહિત્યને ઉચ્ચ કોટીનું સન્માન અપાવનાર મૂળધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ આપણા જિલ્લાના મુઠી ઉચ્ચેરા સર્જકો છે. સાથે સાથે અહીંની ભાતીગળ લોક સંસ્કૃતિ, મેળાઓ, ઉત્સવો, પહાડો, નદીઓના જળ રાશિના ભંડારો છે. તેનાથી ખેતી પશુપાલન સમૃદ્ધ થયું છે. આજે મુંબઈ દિલ્હીની બજારોમાં સાબરકાંઠા જિલ્લાની શાકભાજી પહોંચી છે. સાબરકાંઠા જિલ્લો અગાઉ મહીકાંઠા એજન્સીનો ભાગ હતો. 1948માં મહીકાંઠા જિલ્લો એવું નામ આપવામાં આવ્યું હતું. જિલ્લાની સરહદે સાબરમતી નદી વહેતી હોવાથી નદીના નામ પરથી મહીકાંઠાના બદલે સાબરકાંઠા 1 ઓગસ્ટ 1949માં સાબરકાંઠા રાખવામાં આવ્યું હતું. વિજયનગર તાલુકામાં આવેલ પોરણા જંગલો, ખેડબ્રહ્મા ખાતે આવેલ આદ્યશક્તિ અંબાજી મંદિર તથા મુગલો સાથેના યુદ્ધમાં મહારાણા પ્રતાપ જેવા પ્રતાપી રાજાને આશ્રય સ્થાન આપીને આક્રમણ માટે વર્તો પ્રહાર કરવાની શક્તિ પ્રદાન કરનાર અને શૌર્યની ગાથા પાલ દઢભાવ અંગ્રેજો સાથે સ્વતંત્ર માટે બહાદુરીપૂર્વક લડનારા આદિવાસી શહીદો તથા મહાનાયક શ્રી મોતીલાલ તેજાવત જેવા પરાક્રમી લોકોની તપોભૂમિ છે. તેની યાદમાં વીરાંજલી વન અને ખાંભી મૂકવામાં આવી છે. કુડિયાવાડા ગામમાં 1200થી વધુ જવાનો આર્મીમાં દેશની રક્ષા કાજે ફરજ બજાવે છે અને સૈનિકોના ગામ તરીકે નામના મેળવે છે. સાબરકાંઠા જિલ્લામાં વિવિધ મેળાઓ ભરાય છે, જેમાં જિલ્લાની પ્રજા ઉત્સવ મેળાઓમાં મન મૂકીને સહભાગી થઈ એકતા ભાઈચારો કેળવી ઉત્સવોમાં ઓતપ્રોત બને છે. વિવિધતામાં એકતા અને અખંડિતતાના દર્શન જિલ્લાની પ્રજા કરાવે છે અને જિલ્લામાં અફાટ પ્રાકૃતિક સૌંદર્યના કારણે જિલ્લામાં પ્રવાસી ક્ષેત્રોને ખૂબ મોટો વેગ મળ્યો છે. જિલ્લાનો દેશ દિશાઓમાં વિકાસ થઈ રહ્યો છે. આજના રાષ્ટ્રીય પાવન પ્રસંગે સૌ તંદુરસ્ત રહે, પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. રાષ્ટ્રીય પર્વની સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમમાં યોગ નિદેશન, દેશભક્તિ ગીત, ડોગ સ્ક્વોડ, હેરતભર્યા કરતબો રજૂ કરાયા હતા અને પોલીસ વિભાગ દ્વારા પ્લાટૂન કમાન્ડર દ્વારા માર્ચ પાસ્ટ ઘોડે સવારી યોજી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય હેઠળ સિવિલ સર પ્રતાપ જનરલ હોસ્પિટલ હિંમતનગરને પ્રમાણપત્ર તથા મેડિકલ હોસ્પિટલને પ્રમાણપત્ર ડૉક્ટર નટુભાઈ અને ડૉક્ટર જી ડી પટેલને અર્પણ કરાયા હતા. વર્ષ 2020-21માં કાયાકલ્પ અંતર્ગત જિલ્લામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દેરોડ, ડભોડા, બાલિશના તથા નેશનલ લેવલથી પ્રાપ્ત થયેલ બાલિશના અને વીરપુરને પ્રમાણપત્રો અને ટ્રોફી એનાયત કરાયા હતા. સાથે 108 ઇમરજન્સી સેવામાં કામગીરી કરનાર ઈએમટી ડ્રાઈવર, લેબ ટેકનિશિયન અને મેડિકલ ઓફિસરોને
પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. પોલીસ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મીઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંસદ શ્રી દીપસિંહ રાઠોડ, રાજ્યસભા સંસદ શ્રી રમીલાબેન બારા, જિલ્લા પોલીસ વડા શ્રી નીરજ બડગુજર, અધિક કલેક્ટર શ્રી એચ આર મોદી, જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ, આમંત્રિત મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. બ્યુરો રિપોર્ટ, ZSTV, સાબરકાંઠા.